શાસ્ત્રીજી મહારાજ વરતાલ મંદિરેથી નીકળીને ગામને પાદર પહોંચ્યા અને એક ઝાડ નીચે ઉંટા ઉપર બેઠા. અહીં એકઠા થયેલા કેટલાક હરિભક્તોએ શાસ્ત્રીજી મહારાજ પ્રત્યે દ્વેષભાવ રાખવાવાળાઓને કડક સબક શીખવાડી દેવાની વાતો શરૂ કરી કે તરત જ શાસ્ત્રીજી મહારાજે તેમને રોકતા કહ્યું કે આપણે તો શ્રીજી મહારાજના સંબંધે કરીને સૌનો મહિમા જ અંતરમાં ધારવો. કોઈ ભલે વિરોધ કરે, ગાળો દે, મારે, પણ આપણે તો શ્રીજી મહારાજની આજ્ઞા પ્રમાણે સાધુતા રાખીને સૌને સદબુદ્ધિ પ્રાપ્ત થાય, સૌને શ્રીજી મહારાજનો સાચો સિદ્ધાંત યથાર્થ સમજાય અને સૌનું કલ્યાણ થાય એવી જ ભાવના રાખવી. કોઈ ભલે ગમે તે કહે, પણ આપણે કોઈ રીતે નોખા નથી થઈ રહ્યા. આપણે શ્રીજી મહારાજના જ છીએ અને તેમના થઈને જ રહેવાના છીએ. એક બાજુ શાસ્ત્રીજી મહારાજની અજાત શત્રુતા ભરી વાણી વહી રહી હતી, તો બીજી બાજુ કેટલાક એમ વિચારીને ખુશ હતા કે શાસ્ત્રીજી મહારાજ તો ગયા અને હવે સ્વામિનારાયણ સંપ્રદાયમાં શાસ્ત્રીજી મહારાજ નામના અધ્યાયનો અંત આવી જશે. પરંતુ આ કોઈ અંત નહીં, આરંભ હતો. શ્રીજી મહારાજે વચનામૃત ગઢડા મધ્ય પ્રકરણના 27માં ત્યાગનો પક્ષ મોળો કરીને પણ આ પૃથ્વી પર શુદ્ધ ઉપાસના જીવંત રાખવા સારું મંદિરો કરવાનો જે દૂરંદેશી ઉદ્દેશ્ય જણાવ્યો છે તે પ્રમાણે શાસ્ત્રીજી મહારાજે એક મહાન અભિયાનનો શુભારંભ કરી દીધો અને તે પણ શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે જ. બોચાસણના હરિભક્ત કાશીદાસ મોટાને શ્રીજી મહારાજે અનેક વાર કોલ આપતા કહ્યું હતું કે આ બોચાસણ ગામમાં અમે અમારા અનાદિ ભક્ત દ્વારા અમારું મંદિર કરાવશું અને અમારા ધામ સહિત તેમાં બિરાજમાન થઈશું. શ્રીજી મહારાજના આ કોલને સાકાર કરવાનું ઐતિહાસિક કાર્ય શાસ્ત્રીજી મહારાજે શરૂ કરી દીધું અને આણંદમાં યોજાયેલા સમયા દરમિયાન બોચાસણમાં નવું મંદિર બનાવવાનો ખરડો થયો. તેમાં અનેક હરિભક્તોએ ઉત્સાહપૂર્વક સેવા નોંધાવી. શાસ્ત્રીજી મહારાજના આ કાર્યને રોકી દેવા માટે હવે તો કેટલાક દ્વેષીઓએ શાસ્ત્રીજી મહારાજના મંડળના કે તેમના કાર્યમાં સહમતિ આપતા સંતો હરિભક્તોને પણ કનડગત વધારવા માંડી. એક દિવસ વરતાલમાં શાસ્ત્રીજી મહારાજના મંડળના સંત મોટા પુરુષોત્તમ સ્વામી શણગાર આરતીના દર્શન કરી રહ્યા હતા ત્યારે દ્વેષભાવથી કોઈએ તેમને પાછળથી સાથળમાં મોટો સુયો ખોંચી દીધો. તેમનું ધોતિયું નીચે સુધી લોહીવાળું થઈ ગયું. એકવાર વરતાલમાં શાસ્ત્રીજી મહારાજના મંડળના સંતો ગોવિંદ સ્વામી અને મહાનત સ્વામી ભંડાર પાસેના કુવે નાહીને વસ્ત્ર બદલતા હતા ત્યારે ઉપરથી કોઈએ તેમની ઉપર સળગતા ચૂલાની રાખ નાખી. તેમના શરીર રાખવાળા થઈ ગયા. તો એકવાર આણંદમાં કેટલાક પાળાઓએ મંદિરમાં ઘૂસીને સ્વામી પુરુષોત્તમ દાસજી અને બીજા સંતોને ધક્કા મારીને મંદિરની બહાર કાઢી મૂક્યા. તેમની જોડીઓ, પૂજા, ઠાકોરજીની મૂર્તિઓ વગેરે બધું જ ફેંકી દીધું. પણ આ સૌ તો શાસ્ત્રીજી મહારાજની પ્રેરણાથી સાધુતા રાખીને જ રહ્યા, કારણ કે શાસ્ત્રીજી મહારાજ અને નિષ્ઠાવાન સંતો હરિભક્તોને તો એક જ દાન હતું કે ગમે તેવા સંજોગોને સહીને પણ શ્રીજી મહારાજના સંકલ્પો સાકાર કરવાની સેવામાં ન્યોછાવર થઈ જવું. શ્રીજી મહારાજે ચિંધેલા માર્ગે શ્રીજી મહારાજના સાચા સિદ્ધાંતના પ્રવર્તન માટે ઠેક ઠેકાણે અવિરત વિચરણ કરીને શ્રીજી મહારાજના વચનામૃતો આધારિત પારાયણો કરીને અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત સમજાવતા શાસ્ત્રીજી મહારાજના કાર્યમાં સ્વયં પુરુષોત્તમ ભળ્યા, સ્વયં અક્ષર ભળ્યા અને અક્ષર મુક્તો સમાન સંતો હરિભક્તો પણ ભળ્યા અને જોત જોતામાં બોચાસણમાં જમીનનું સંપાદન પણ થઈ ગયું અને અનેક વિઘ્નોની વચ્ચે પણ બોચાસણના નવા મંદિરનો ખાતમુહૂર્તનો ઉત્સવ ખૂબ સારી પેઠે ઉજવાઈને જ રહ્યો. આ જ અરસામાં બોચાસણના કુખ્યાત વ્યક્તિ હીરામુખી શાસ્ત્રીજી મહારાજની દિવ્ય પ્રતિભા, તેમની સાધુતા અને તેમનો પ્રબળ પ્રતાપ જોઈને બધી જ બદીઓનો ત્યાગ કરીને ચુસ્ત સ્વામિનારાયણ સત્સંગી બની ગયા
અને શાસ્ત્રીજી મહારાજ જોડે સેવામાં જોડાઈ ગયા. શાસ્ત્રીજી મહારાજની આવી પ્રગતિથી ઈર્ષ્યાગ્નિમાં બળી ઉઠેલા કેટલાક લોકો કોઈ પણ ભોગે તેમને રોકી દેવા માટે હથિયારો સાથે સાંઠણી પર સવાર થઈને તેમનો પીછો કરતા કરતા ભોચાસણ આવ્યા. ત્યાંથી સાધી, ત્યાંથી સેજકુવા અને ત્યાંથી પાદરા સુધી ગયા. આ જ સમયે સૌરાષ્ટ્રના મોટા ગોખર ગામમાં હરિભક્ત અર્જનભાઈને તેમના ઘરે અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીએ દર્શન આપ્યા અને અર્જનભાઈએ તેમને ઘરમાં પધારવાની વિનંતી કરી ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ કહ્યું કે અત્યારે તમારે ત્યાં અવાય એમ નથી, કારણ કે ગુજરાતમાં અમારે ઉપાધિ આવી છે એટલે હું ત્યાં જાઉં છું. આટલું કહીને ગુણાતીતાનંદ સ્વામી અદૃશ્ય થઈ ગયા. જેમની રક્ષામાં ગુણાતીત પોતે હાજરા હજુર હોય એવા શાસ્ત્રીજી મહારાજને ક્ષુલ્લક માયિક દ્વેષભાવથી પ્રેરાયેલા આ લોકના માનવીઓ શું કરી શકે. અનેક વિઘ્નોની વચ્ચે શાસ્ત્રીજી મહારાજે સંવત 1963 સન 1907 માક્ષરવદી પડવાના દિવસે માત્ર 6 મહિનામાં જ બોચાસણમાં મંદિર નિર્માણનું કાર્ય પૂરું કરી દેવાના આયોજન સાથે મંદિરના પાયા ખોદાવવાની શરૂઆત પણ કરી દીધી. પાયા ખોદાતા હતા ત્યારે જમીનમાંથી પુરાતની ઈંટોથી બંધાયેલા કુવા પાસે ચોરસ ચોકડીમાંથી લક્ષ્મીના અસલી ચરુ મળી આવ્યા. શાસ્ત્રીજી મહારાજે બધા જ ચરુઓને ત્યાં જમીનમાં જ દાટેલા રહેવા દેવાનું કહ્યું અને બોલ્યા કે આવી લક્ષ્મીની આપણે જરૂર નથી, અહીં તો સાક્ષાત અક્ષર પુરુષોત્તમ મહારાજ બિરાજશે અને આખા બ્રહ્માંડની લક્ષ્મી ખેંચાઈને અહીં આવશે. થોડા જ સમયમાં પાયાથી શરૂ થયેલું મંદિર નિર્માણનું કાર્ય પૂર્ણતાના આરે આવી ગયું અને ગામે ગામ, શહેરે શહેર સૌને વૈશાખવદી દસમના દિવસે મૂર્તિ પ્રતિષ્ઠામાં પધારવાનું આમંત્રણ પણ અપાઈ ગયું. આ અકલ્પનીય કાર્યથી હચમચી ગયેલા દ્વેષીઓએ હીરામુખીને લાંચ આપીને બોચાસણ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા રોકાવી દેવાનો પ્રયાસ કર્યો, પણ હીરામુખીએ સ્પષ્ટ શબ્દોમાં તેમને સમજાવી દીધું કે શાસ્ત્રીજી મહારાજ જે કરે છે તે સાચું જ કરે છે, આથી કોઈએ પણ તેમના કાર્યમાં નડતરરૂપ થવું નહીં. વળી કેટલાક વિરોધીઓએ મંદિરની મૂર્તિ પ્રતિષ્ઠા વિધિ કરાવનાર બ્રાહ્મણ કેશવલાલભાઈને પણ રોકી દેવા માટે ખૂબ દબાણ કર્યું, પરંતુ તેઓ પણ શાસ્ત્રીજી મહારાજનો મહિમા સમજીને તેમના પક્ષે જ રહ્યા. અનેક વિઘ્નો પાર કરીને બોચાસણના નવા મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનો ઉત્સવ ખૂબ ધામધૂમથી ઉજવાઈ ગયો, જેના મધ્યખંડમાં ધામ સહિત ધામીની, અક્ષરે સહિત પુરુષોત્તમની મૂર્તિ પ્રતિષ્ઠિત હોય એવું સ્વામિનારાયણીય શુદ્ધ ઉપાસનાના ધામ સમૂહ સૌથી પહેલું મંદિર આ પૃથ્વી ઉપર અસ્તિત્વમાં આવ્યું. શાસ્ત્રીજી મહારાજે બોચાસણના આ મંદિરથી શ્રીજી મહારાજને સર્વોપરી પરમાત્મા તરીકે તેઓના અનાદિ ઉત્તમ ભક્ત અક્ષર બ્રહ્મ ગુણાતીતાનંદ સ્વામીની સાથે પધરાવીને શુદ્ધ ઉપાસનાના પ્રવર્તનનો આરંભ કર્યો. જે જ્ઞાનની વાતો સંપ્રદાયમાં છડે ચોક કહેવામાં બાધાઓ આવતી હતી, જે જ્ઞાન ખૂણિયું કહેવાતું હતું, તે જ્ઞાન હવે ડંકાની ચોટ પર બોચાસણથી ગાજવા લાગ્યું. આ પ્રસંગે વરતાલમાં સ્વામી બાલ મુકુંદદાસજી પણ બોલી ઉઠ્યા કે આ બોચાસણના નવા મંદિરથી હવે સત્સંગમાં ઉપાસનાની શુદ્ધિ થઈ. આવા મંદિરના નિર્માણથી ખૂબ ખુશ એવા સંપ્રદાયમાં અનેક વરિષ્ઠ સંતો ભક્તો સૌને બોચાસણ મંદિરે દર્શન માટે જવાનું કહેવા લાગ્યા. શાસ્ત્રીજી મહારાજે કરેલા આવા મહાન કાર્યથી સૌને પ્રતીતિ થવા લાગી કે શાસ્ત્રીજી મહારાજ કોઈ સામાન્ય ભગવાધારી સંત નહીં, પરંતુ સાક્ષાત શ્રીજી મહારાજના અખંડ ધારક, પરમ એકાંતિક, બ્રહ્મ સ્વરૂપ સત્પુરુષ છે અને તેઓના દ્વારા શ્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી અને ભગતજી મહારાજ
પોતાનું કાર્ય આગળ ધપાવી રહ્યા છે. આટલું સારું કાર્ય થયું હોવા છતાં કેટલાક દ્વેષીઓએ બોચાસણ મંદિરને તોડી પાડવાના પ્રયત્નો ચાલુ રાખ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તો વધુ જમીન સંપાદન કરીને મંદિરના વિકાસનું કાર્ય આગળ ધપાવ્યું. શાસ્ત્રીજી મહારાજને બળથી હરાવી ન શકનારા દ્વેષીઓએ છળથી હરાવવાના ઈરાદા સાથે તેમને તૂત ચલાવનારા, વિમુખ અને બંડિયા કહીને વગોવવા માંડ્યા. પરંતુ આ સૌના જવાબમાં શાસ્ત્રીજી મહારાજ હંમેશા કહેતા કે આપણે તો સ્વયં શ્રીજી મહારાજે આપેલા સાચા સિદ્ધાંત માટે કટિબદ્ધ છીએ, અને આ અક્ષર પુરુષોત્તમ સિદ્ધાંત તો સર્વ શાસ્ત્રો માત્રનો સાર છે. જગતના વ્યક્તિ માત્રને આ લોક અને પરલોક બંનેમાં પરમ સુખિયા કરી દે એવી આ સિદ્ધાંતની સમજણ છે. ઉપાસનાનો સાચો સિદ્ધાંત સમજે નહીં અને ગમે તેટલી ભક્તિ કર્યા કરે તો તે ભગવાનનો દીકરો હોય તો પણ સાચી સમજણના અભાવે તે વિમુખ કહેવાય. પણ આપણે તો સાચી સમજણ છે, માટે આપણે વિમુખ નહીં પણ પરમ સન્મુખ છીએ. માટે કોઈ ગમે તે કહે, પણ આપણે તો શ્રીજી મહારાજનું આ કાર્ય ચાલુ જ રાખવું. કોઈ પણ ભોગે અને કોઈ પણ સંજોગોમાં શાસ્ત્રીજી મહારાજે શરૂ કરેલા આ મહાન કાર્યને અટકાવી દેવાના અનેક પ્રયાસો થતા જ રહ્યા, પરંતુ શાસ્ત્રીજી મહારાજે તો બોચાસણમાં શ્રીજી મહારાજનો એક સંકલ્પ પૂરો કરતા કરતા સારંગપુરમાં શ્રીજી મહારાજનો જ બીજો સંકલ્પ પૂરો કરવાની કવાયત શરૂ પણ કરી દીધી. સંવત 1966માં શાસ્ત્રીજી મહારાજ સાથે સારંગપુર આવેલા મોતીભાઈ ભગવાનદાસને શાસ્ત્રીજી મહારાજે એક જગ્યા બતાવતા કહ્યું કે મોતીભાઈ, શ્રીજી મહારાજે સારંગપુરમાં ગામની દક્ષિણ દિશામાં આ જગ્યાએ રોજો ઘોડો કુંડાળે નાખ્યો હતો અને કહ્યું હતું કે અમે આજે મોટા મંદિરનું ખાત કરીએ છીએ એટલે અહીં મંદિર જરૂર થશે. અને વળી ગુણાતીતાનંદ સ્વામીએ પણ આ જ જગ્યાએ શ્રીજી મહારાજના સંકલ્પ પ્રમાણે મંદિર બને એવી વાત દોહરાવી હતી. માટે મોતીભાઈ, આપણે શ્રીજી મહારાજના સંકલ્પ મુજબનું મંદિર અહીં બનાવવું છે તો તમે તેનું કીર્તન બનાવો. મોતીભાઈને મનમાં થયું કે હજી બોચાસણ મંદિરનું તો પૂરું થતું નથી, નાણાંની ખૂબ અછત છે અને શાસ્ત્રીજી મહારાજ અહીં મંદિર બનાવવાની વાત કરે છે. આટલું વિચારતા હતા ત્યાં તો શાસ્ત્રીજી મહારાજની દ્રષ્ટિથી તેમને સમાધિ થઈ, અને સમાધિમાં સારંગપુરનું આજે છે એવું મંદિર સુવર્ણ કળશ અને મૂર્તિઓ સહિત તેમને દેખાયું, અને મોતીભાઈને સહેજે જ કીર્તનની કડીઓ સ્ફુરી આવી. શ્રી સારંગપુરની શોભા સજી અતિ સારી, જોઈ અદ્ભુત અલૌકિક ધામ અવતારી, જોઈ અદ્ભુત અલૌકિક ધામ અવતારી. આ સમાધિના અનુભવથી મોતીભાઈને પ્રતીતિ થઈ કે શાસ્ત્રીજી મહારાજ દ્વારા સ્વયં શ્રીજી મહારાજ પોતે પોતાનું જ કાર્ય આગળ ધપાવી રહ્યા છે. શ્રીજી મહારાજના સંકલ્પ મુજબ સારંગપુરમાં નવું મંદિર કરવા માટે શાસ્ત્રીજી મહારાજે સૌ પ્રથમ પીઠા ખાચરના ઓરડાની જગ્યા લીધી. ત્યારબાદ શ્રીજી મહારાજના સંકલ્પ મુજબની ગામની દક્ષિણ દિશામાં આવેલી વધુ જમીન લીમડીના દરબાર અને ધોળકાના સરદાર શેરમિયા પાસેથી મેળવી લીધી, અને મંદિર નિર્માણનું કાર્ય પૂરજોશમાં શરૂ કરી દીધું. આ મહાન સેવામાં શાસ્ત્રીજી મહારાજની સાથે જૂનાગઢથી આવેલા સાધુ જ્ઞાનજીવનદાસજી પણ જોડાઈ ગયા. આ ગુરુ શિષ્યની અદ્ભુત જોડી સારંગપુરમાં નવા મંદિરના નિર્માણ માટે અદ્વિતીય ઉત્સાહથી કાર્યરત થઈ ગઈ. તેઓ બંને પથ્થરો ઉચકીને લાવતા, ચૂનાની ગાડીઓ ખેંચતા, કારખાનામાં બધી જ સેવા જાતે કરતા. ચૂનાની અંદર પાણી નાખીને તેમાં ઉતરીને પગથી ચૂનાનું અને પાણીનું મિશ્રણ કરતા, અને સેવામાં જોડાયેલા નાના મોટા સૌને અમૂલ્ય માર્ગદર્શન તો સતત આપતા જ રહેતા. આ મહાન કાર્યને પાર પાડવા માટે નહોતા નાણાં, નહોતા પાણા અને નહોતા માણા.
જ્યારે પોતાને માટે જ જમવાની વ્યવસ્થા નક્કી ન હોય એવા સંજોગોમાં મંદિર નિર્માણમાં કાર્ય કરતા માણસોને જમાડવા માટે સાધુ જ્ઞાન જીવનદાસજી સારંગપુરની આજુબાજુના ગામે ગામ ભિક્ષા માંગવા જતા, પરંતુ આજુબાજુના ગામોમાં દ્વેષીઓએ જાહેરાત કરી દીધી હતી કે શાસ્ત્રીજી મહારાજ કે તેમની સાથેના કોઈ પણ વ્યક્તિને કોઈએ પણ જમવા માટે સીધું સામગ્રી, ભોજન કે બીજું કાંઈ પણ આપવું નહીં। આથી ભિક્ષામાં ક્યારેક થોડું કાંઈ સીધું સામગ્રી મળી પણ જાય તો ઘાસલેટના ડબ્બામાં ખીચડી રાંધીને તે જમીને, નહીતર માત્ર છાશ કે પાણી પીને અથવા ભૂખ્યા રહીને પણ સંતો ભક્તો ગુજારો કરી લેતા। સૌના મનમાં શાસ્ત્રીજી મહારાજે કહેલી એક જ વાત રમતી રહેતી હતી કે અક્ષર પુરુષોત્તમની સેવા તો બહુ મોટા ભાગ્યવાળાને જ મળે છે, માટે કોઈ પણ ભોગે અને કોઈ પણ સંજોગોમાં આવી દુર્લભ સેવાનો એક પણ અવસર ચૂકી ન જવો। શાસ્ત્રીજી મહારાજ અને તેમના સંતો ભક્તોની આવી અપાર ભક્તિ અને સેવાની ભાવના જોઈને ભલભલા આશ્ચર્યચકિત થઈ રહેતા હતા। એકવાર સારંગપુર મંદિર માટે તૈયાર થઈ રહેલી મૂર્તિઓનું કામ જોવા શાસ્ત્રીજી મહારાજ વડોદરા પધાર્યા, ત્યાં એક દ્વેષીએ તેમને સીસમની એક લાકડી કુખમાં મારી અને બીજી લાકડી બરડામાં એવા જોરથી મારી કે લાકડીના બે કટકા થઈ ગયા। શાસ્ત્રીજી મહારાજે આ બે કટકા લઈને મારનારને પાછા આપ્યા અને તેમની વિરુદ્ધ કોઈ પણ જાતના પગલા લેવાની સૌને સ્પષ્ટ ના પાડી દીધી। શાસ્ત્રીજી મહારાજ શ્રીજી મહારાજની રૂચિ પ્રમાણે સમર્થ થકા ઝરણા કરીને પણ, અનેક અપમાનો, તિરસ્કારો અને કષ્ટો સહન કરીને પણ શ્રીજી મહારાજના સાચા સિદ્ધાંતનું કાર્ય સતત ચાલુ જ રાખતા। આ જોઈને હરિભક્ત દોલાભાઈ એકવાર બોલી ઉઠ્યા કે શાસ્ત્રીજી મહારાજ, તમોએ જે રીતે શ્રીજી મહારાજના ઉપાસનાના સાચા સિદ્ધાંતને જીવંત રાખવા માટે શિર સાટે આ મહાન કાર્ય આદર્યું છે, તે માટે ભવિષ્યમાં તમારા શિષ્યો તમારી સોનાની મૂર્તિ પધરાવશે। આવા સમર્થ સંતનો મહિમા સાંભળીને વડોદરાના રાજા સયાજીરાવ ગાયકવાડ પણ શાસ્ત્રીજી મહારાજના દર્શને આવ્યા હતા અને તેઓની પાસેથી પ્રેરણા મેળવી હતી। એકવાર વડોદરામાં સારંગપુર મંદિરની મૂર્તિઓનું કામ જોવા આવેલા શાસ્ત્રીજી મહારાજને કેટલાક હરિભક્તો અતિશય આગ્રહ કરીને કમાટી બાગમાં લઈ ગયા અને તેમની અનિચ્છાએ પણ તેમનો એક ફોટો પાડ્યો। આ સમયે શાસ્ત્રીજી મહારાજે કહ્યું કે આ ફોટો બહાર કાઢવો નહીં, અને જો મારી વાત નહીં માનો તો આ ફોટો હું ફાડીને ફેંકી દઈશ। હંમેશા શ્રીજી મહારાજને જ આગળ રાખીને કાર્ય કરતા શાસ્ત્રીજી મહારાજને પોતાને કોઈ પણ પ્રકારનું માન મળે, પોતાને કોઈ પણ પ્રકારની મોટપ મળે તે ગમતું નહીં। અનેક વિષમ સંજોગોમાં પણ સારંગપુરનું મંદિર તૈયાર થઈ ગયું અને મંદિરમાં મૂર્તિ પ્રતિષ્ઠાનું મુહૂર્ત નક્કી થઈ ગયું સંવત 1972ના વૈશાખ સુધી છઠનું। સારંગપુરનું મંદિર બનતું તો કોઈ રોકી ન શક્યું, પણ શાસ્ત્રીજી મહારાજ તેમાં અક્ષર પુરુષોત્તમની મૂર્તિ તો ન જ પધરાવી શકે એ માટે દ્વેષીઓએ લીમડીના ઠાકોર સાહેબની કાન ભંભેરણી કરી। આથી લીમડીના ઠાકોર સાહેબ શાસ્ત્રીજી મહારાજ પાસે આવ્યા અને તેમણે શાસ્ત્રીજી મહારાજને કહ્યું કે આ મંદિરમાં મધ્યખંડમાં અક્ષર પુરુષોત્તમની નહીં પણ રાધા કૃષ્ણની મૂર્તિઓ પધરાવવી જોઈશે, કેમ કે એ જ સંપ્રદાયની રીત છે। આ સાંભળીને એકદમ પોતાના લાક્ષણિક પ્રભાવમાં આવીને શાસ્ત્રીજી મહારાજે સ્પષ્ટપણે કહ્યું કે શ્રીજી મહારાજે આપેલા યથાર્થ સિદ્ધાંતની રીત એ જ સંપ્રદાયની સાચી રીત હોવી જોઈએ અને અમે એ જ સિદ્ધાંત મુજબની ઉપાસનાના પ્રવર્તન માટે આ મંદિરો બનાવીએ છીએ। અમે આ મુંડાવ્યું છે તે એ સાચી ઉપાસના માટે મુંડાવ્યું છે, અક્ષર પુરુષોત્તમ માટે મુંડાવ્યું છે। જીવનભર જેટલા પણ કષ્ટો સહ્યા છે, જે કાંઈ પણ ઉપાધિઓ વેઠી છે, એ બધું જ સ્વામિનારાયણ ભગવાનની સાચી ઉપાસનાના રક્ષણ, સંવર્ધન અને પોષણ માટે કર્યું છે અને અમારે તો પતિવ્રતાની ટેક છે।
श्रीजी महाराज सर्वोपरि सर्व अवतारना अवतारी परब्रह्म परमात्मा पोते ज छे अने गुणातीतानंद स्वामी ए मूल अक्षर ब्रह्म पोते ज छे जेमना संगे ब्रह्मरूप थईने परब्रह्म पुरुषोत्तम श्रीजी महाराजनी भक्तिनो अधिकार प्राप्त थाय छे ए जे श्रीजी महाराजनो सिद्धांत छे एने अमे वरेला छीए माटे आ सारंगपुर मंदिरमां मध्यखंडमां मूर्ति तो स्वामी नारायणनी ज तेमना धाम अने मुक्त सहित बेसशे। शास्त्रीजी महाराजनी मूर्तिना प्रभावथी ठाकुर साहेब हिपताई गया अने एटलो ज जवाब आपी शक्या कि स्वामी मेहरबानी करीने आपने जेम योग्य लागे तेम ज करजो अने अमारा बोल्या सामू जोशो नहीं। सारंगपुरना नवा मंदिरमां मूर्ति प्रतिष्ठा धामधूमथी थई गई। आखा सारंगपुर गामने अने आजूबाजूना केटलाय गामोने अठवाडिया सुधी शीरो जमाडवामां आव्यो। सर्वत्र अक्षर पुरुषोत्तमनो जय जयकार थई गयो। संवत 1963 सन 1907 मां बोचासण मां अक्षर पुरुषोत्तम मंदिर थई गयो त्यारे केटलाक एम कहेवा लाग्या हता कि शास्त्रीजी महाराजे गुजरात मां मंदिर करी दीधुं ते तो ठीक छे पण કાઠિયાવાડની ધરતી પર તો તેઓ ક્યારે મંદિર નહીં જ બનાવી શકે। પણ સંવત 1972 સન 1916 માં કાઠિયાવાડની ધરતી પર સારંગપુરનું આ મંદિર બનાવતા સુધીમાં તો શાસ્ત્રીજી મહારાજે સોરઠની ધરતી પર ગોંડલમાં મંદિર કરવા માટે જમીન સંપાદનનું કાર્ય આરંભી પણ દીધું હતું।